સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગદ્ય તીર હાઈસ્કૂલમાં ગદ્યની માહિતી પ્રાપ્ત કરીશું વિદ્યાર્થી મિત્રો આ ગદ્યનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ વિદ્યાર્થી મિત્રો આ ગદ્યના લેખક કોણ છે ગાંધીજી વિદ્યાર્થી મિત્રો ગાંધીજીનો જન્મ તારીખ બે દસ અઢારસો ને થયો હતો અને તેમનું અવસાન ત્રીસ એક ઓગણીસો ને ઉડતાલીસમાં થયું હતું વિદ્યાર્થી મિત્રો પાર્ટ વનમાં આપણે જોયું કે ગાંધીજી અને તેમના ભાઈના વિવાહ વિદ્યાર્થી અવસ્થામાં જ થઈ ગયા હતા વિવાહને કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શક્યા નહીં તેથી તેમનું એક વર્ષ નકામું ગયું હતું વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ તેમના ભાઈ તો આગળ વિદ્યાભ્યાસ કરી શક્યા ન હતા પણ ગાંધીજી ભણવામાં હોશિયાર હતા અને તેમણે પોતાનો વિદ્યાભ્યાસ પૂર્ણ પણ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો ગાંધીજી સરમાળ પ્રકૃતિના હતા એટલે કે શરમાળ સ્વભાવના હતા ગાંધીજી પોતાના વર્તન અંગે ખૂબ જ કાળજી રાખતા હતા પોતાના વર્તનમાં કશી ખોડ ન આવે એ માટે તે હંમેશા સાવધ રહેતા હતા મિત્રો એક વખત એમને શિક્ષકનો માર ખાવો પડ્યો હતો ગાંધીજીને એનું દુઃખ ન હતું પણ પોતાના વર્તનને કારણે પોતે દંડને પાત્ર ગણાયા એનું એમને અસહ્ય દુઃખ થયું હતું વિદ્યાર્થી મિત્રો ગાંધીજીને પોતાના અયોગ્ય વર્તનને કારણે શિક્ષકનો ઠપકો ખાવો પડે અથવા તો શિક્ષકને પોતાનામાં અવિવેક કે ગેરવર્તણૂક લાગે તો ગાંધીજીને માટે એ વાત અસહ્ય થઈ પડતી હતી વિદ્યાર્થી મિત્રો ગાંધીજીનો સ્વભાવ સરમાળ હતો અને તેમને કસરત પ્રત્યે અણગમો હતો પણ પાછળથી તેઓ સમજ્યા હતા કે વ્યાયામને લીધે શારીરિક કેળવણીને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ મિત્રો ગાંધીજીને હાઈસ્કૂલમાં ઉપલા ધોરણમાં હતા ત્યારથી જ ફરવા જવાની ટેવ હતી અને તે ટેવ તેમણે છેવટ સુધી રહી હતી વિદ્યાર્થી મિત્રો ગાંધીજી માનતા હતા કે ફરવું એ પણ એક વ્યાયામ છે અને તેથી જ તેમનું શરીર પ્રમાણમાં ઘસાયેલું બન્યું હતું વિદ્યાર્થી મિત્રો પાર્ટ વનમાં આપણે ગદ્યની સમજૂતી અહીં સુધી પ્રાપ્ત કરી હતી વિદ્યાર્થી મિત્રો હવે પાર્ટ ટુ માં આપણે આગળ ગદ્યની સમજૂતી પ્રાપ્ત કરીશું અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું મિત્રો કસરતનો અણગમો જે હતો એનું બીજું કારણ એમનું એ હતું કે પિતાજીની સેવા કરવી એટલે કે પિતાજીને મદદરૂપ થવું તે તેમની તીવ્ર તીવ્ર એટલે ખૂબ જ ઈચ્છા હતી નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું મિત્રો વિઘ્ન પડવું એટલે અડચણ થવે પિતાજીની સેવા કરવાની ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી પણ ઘીમી સાહેબ શાના માફી આપે એક શનિવારે નિશાળ સવારની હતી સાંજે ચાર વાગ્યે કસરતમાં જવાનું હતું મારી પાસે ઘડિયાળ ન હતી આકાશમાં વાદળા હતા મિત્રો આકાશમાં વાદળા હતા એટલે વર્ષા ઋતુની ચોમાસાની ઋતુ હતી એટલે વાદળા થયા હતા તેથી વખતની કંઈ ખબર ન રહી વાદળાથી હું છેતરાયો કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા હતા બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો મને કારણ પૂછ્યું મેં તો જે હતું તે કારણ બતાવ્યું તેમણે તે સાચું ન માન્યું ને મારું એક આનું કે બે આના કેટલું એ બરાબર યાદ નથી દંડ થયો મિત્રો આનો આનો એટલે કે એ વખતે એ ચલણી નાણું હતું તે એમને દંડ થયો હતો હું ખોટો ઠર્યો મિત્રો ખોટો થયો એટલે કે હું તે સમયે સાહેબને ખોટો લાગ્યો મને અતિશય દુઃખ થયું હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું સિદ્ધ કરું એટલે કે સાબિત કરું કશો ઉપાય ન રહ્યો મનમાં ને મનમાં સમસમી રહ્યો મિત્રો સમસમી રહેવું તે એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થશે ધૂંધવાય ઉઠવું ગાંધીજી કહે છે કે હું મનમાં ને મનમાં ધૂંધવાઈ ઉઠ્યો રોયો રોયો એટલે રડ્યો ખૂબ રડ્યો સમજ્યો કે સાચું બોલનારને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ મિત્રો ગાફેલ ગાફેલ એટલે કે અસાવત મિત્રો ગાફેલ એટલે કે અસાવધ રહેવું જોઈએ નહીં આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી મિત્રો ગફલત એટલે ભૂલ બેદરકારી ગાંધીજી કહે છે કે આવી બેદરકારી એ મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી મને ઝાંખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો મિત્રો ગાંધીજી કહે છે કે મને ઝાંખું ઝાંખું એટલે કે આછું એવું સ્મરણ છે એટલે કે યાદ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો કસરતમાંથી તો મુક્તિ મેળવી જ મિત્રો મુક્તિ મુક્તિ એટલે કે છુટકારો કસરતમાંથી તો તેમણે છુટકારો મેળવ્યો જ નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થ ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી વિદ્યાર્થી મિત્રો ગાંધીજીના પિતાજીએ હેડમાસ્તર સાહેબને એવો પત્ર લખીને મોકલ્યો કે ગાંધીજીની સેવાની એ ઈચ્છા રાખે છે માટે નિશાળના સમય પછી તેમને ઘરે મોકલી આપવા માટે મિત્રો ગાંધીજીને કસરતમાંથી મુક્તિ મળી ગઈ અને તેઓ તેમની પિતાજીની સેવા કરવા માટે ઘરે જઈ શકતા હતા વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી મિત્રો વ્યાયામને બદલે એટલે કે કસરતને બદલે ગાંધીજીએ ચાલવાનું રાખ્યું હતું એટલે શરીરને કસરત મળી જ રહેતી હતી એ ભૂલને માટે એમને સજા નથી મળી નથી ભોગવવી પડી એવું ગાંધીજી કહેવા માગે છે પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું લગી એટલે સુધી આજ સુધી ભોગવી રહ્યા છે કઈ મિત્રો તે જાણીએ ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી મિત્રો ગાંધીજી કહે છે કે ભણતરમાં અક્ષર સારા ન હોય તો ચાલે એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી પણ છેક વિલાયત જતાં લગી એ રહ્યો મિત્રો વિલાયત વિલાયત એટલે કે પરદેશ છેક પરદેશ ગયા ત્યાં સુધી એ તેમને રહ્યો પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પસ્તાયો મિત્રો લજવાયો લજવાવો લજવાવું એટલે કે શરમ લાગવી અને પસ્તાયો પસ્તાવો થવો એટલે પશ્ચાતાપ થવો અફસોસ થવો મિત્રો ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકા વકીલાતનું ભણવા ગયા હતા ત્યારે ત્યાં ભણેલા અને ત્યાં જ જન્મેલા નવયુવકોના મોતીના દાણા જેવા જ્યારે અક્ષરો તેમણે જોયા ત્યારે તેમને શરમ લાગી અને પોતાના માટે અફસોસ પણ થતો હતો મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ મિત્રો નઠારા નઠારા એટલે કે સારા અક્ષર ન હોય એ અધૂરી કેળવણી કેળવણી એટલે શિક્ષણ યોગ્ય શિક્ષણ નથી એની નિશાની ગણાવી શકાય મેં મારા અક્ષર પાછળથી સુધારવાનો પ્રયત્ન કર્યો પણ પાકે ઘડી કંઈ કાંઠા ચડી વિદ્યાર્થી મિત્રો આ એક કહેવત છે જેનો અર્થ થશે યોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ નીવડે છે વ્યર્થ એટલે નકામો વગર કામનો મિત્રો યોગ્ય સમયે જે કરવાનું હોય એ એ સમયે ન કરે તો પછી કોઈ પણ જાતનો પ્રયત્ન વ્યર્થ નીવડે છે નકામો રહે છે જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો વિદ્યાર્થી મિત્રો ગાંધીજી કહે છે કે યુવાન અવસ્થામાં મેં જેની અવગણના કરી મિત્રો અવગણના કરવી એટલે ઉપેક્ષા કરવી ધ્યાનમાં કે લક્ષમાં ન લેવું તે આજ સુધી હું કરી શક્યો જ નથી દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે દાખલા એટલે કે ઉદાહરણથી ચેતે અને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનો આવશ્યક અંગ છે મિત્રો આવશ્યક આવશ્યક એટલે કે જરૂરી અંગ છે સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે મિત્રો ગાંધીજી કહેવા માંગે છે કે સારા અક્ષરને શીખવા માટે ચિત્રકળા એ પણ ખૂબ જરૂરી છે હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ મિત્રો અભિપ્રાય અભિપ્રાય એટલે કે પોતાનો વિચાર ગાંધીજીનું માનવું એવું છે કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખે સહેજે ઓળખે છે તેમજ અક્ષર ઓળખતા શીખે જ્યારે ચિત્રકળા શીખે ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય વિદ્યાર્થી મિત્રો ગાંધીજી કહેવા માગે છે કે જેમ આપણે પક્ષીઓ કે વસ્તુઓને જોઈએ અને યાદ રાખીએ છીએ અને પછી સહેજે એને દોરવાનો પ્રયત્ન કરીએ છીએ તે જ રીતે અક્ષરનું પણ એ જ રીતે કરવું જોઈએ તો આપણા અક્ષર છાપેલા અક્ષર જેવા જ થાય આ કાળના વિદ્યાભ્યાસના બીજા બે સ્મરણ નોંધવાલાયક છે મિત્રો કાળ એટલે સમય આ સમયના વિદ્યાભ્યાસના બીજા બે સ્મરણ એટલે કે બીજી બે યાદો જે હતી તે પણ ગાંધીજી કહે છે કે નોંધવાલાયક છે વિવાહને લીધે એક વર્ષ ભાંગ્યું ભાંગ્યું એટલે કે પડ્યું તે બચાવી લેવાનું બીજા ધોરણમાં માસ્તરે એટલે કે શિક્ષકે મારી પાસે વિચાર કરાવ્યો મહેંતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી આથી ત્રીજા ધોરણમાં હું છ માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂક્યો વિદ્યાર્થી મિત્રો એટલે કે છ મહિના તેઓ ત્રીજા ધોરણમાં ભણ્યા અને ત્યાર પછી ઉનાળાની રજા પહેલાંની જે પરીક્ષા આવે તેમાં તેમને ચોથા ધોરણમાં મૂકી દેવામાં આવ્યા અહીંથી કેટલું શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય મિત્રો ચોથા ધોરણ પછી અંગ્રેજી ધોરણ એમને ભણવામાં આવતું હતું મને કશી સમજ ન પડે ભૂમિથી પણ ચોથા ધોરણમાં શરૂ થાય હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મુદ્દલ ન સમજાય ભૂમિથી શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેડ જ ન બેસે મિત્રો ગેડ ન બેસવી તે પણ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થશે કશું ન સમજાવવું વિદ્યાર્થી મિત્રો ગાંધીજીને એમાં કંઈ સમજ જ પડતી ન હતી હું ઘણી વેળા નિરાશ થતો વેળા એટલે સમય હું ઘણો સમય નિરાશ થતો હતો કોઈ વેળા એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં પણ એમ કરું તો મારી લાજ જાય મિત્રો લાજ જવી એટલે આબરૂ જવી પણ જો એમ કરું તો મારી આબરૂ જાય મારી ઇજ્જત જાય ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય અને મિત્રો ગાંધીજી કહે છે કે જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખ્યો હતો એટલે કે મારી ચીવટ ખંતનો અર્થ થાય મારી ચીવટ અને કાળજી એની પર જેમણે વિશ્વાસ મૂક્યો હતો તે શિક્ષકની પણ ઇજ્જત જાય આબરૂ જાય એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુકિલ્ડના તેરમા પ્રમય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયો કે ભૂમિથી તો સહેલામાં સહેલો વિષય છે જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે તેમાં મુશ્કેલી છે મિત્રો યુકિલ્ડ યુકિલ્ડ એ ઈસવીસન પૂર્વે ત્રણસોમાં ઇજિપ્તના એલેક્ઝાન્ડિયામાં થઈ ગયેલા ભૂમિતિના વિદ્વાન હતા તેના પ્રમય ઉપર જ્યારે ગાંધીજી કહે છે કે હું આવ્યો ત્યારે મને એકાએક થયું કે ભૂમિતિ તો સૌથી સહેલામાં સહેલો વિષય છે તેમાં માત્ર બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો જ છે તેમાં મુશ્કેલી સી ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો મિત્રો રસિક વિષય રસિક એટલે કે રસ પડી જાય તેવો રસ પડવો એટલે ગમી જેવો ગમી જાય તેવો વિષય મને થઈ ગયો સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે ત્યારે સંસ્કૃતમાં તો મારી દૃષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો મિત્રો સંસ્કૃત વિષય પણ તે સમયે ચોથા ધોરણમાં શરૂ થઈ જતો હતો છઠ્ઠા ધોરણમાં હું હાર્યો હાર્યો એટલે કે હારી ગયો સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા સખત એટલે કડક વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા હતા સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી મિત્રો હરીફાઈ એટલે સ્પર્ધા સંસ્કૃત અને ફારસી વર્ગ વચ્ચે એક જાતની સ્પર્ધા રહેતી હતી ફારસી શીખવનાર મૌલવી નરમ હતા મિત્રો મૌલવી એટલે ગુરુ જે ફારસી શીખવનાર ગુરુ હતા તે નરમ સ્વભાવના હતા વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે માહે માહે એટલે અંદરો અંદર વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીઓ અંદર અંદર વાત કરતા હતા કે ફારસી તો ખૂબ જ સહેલું છે અને ફારસી શિક્ષક પણ બહુ ભલા છે બહુ સારા છે વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી નિભાવી લે નિભાવી લે છે એટલે ચલવી લે છે હું પણ તે સહેલું છે હેમસાંભળી સાંભળી લોભાયો લોભાયો એટલે કે લોભ ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈને બેઠો સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું તેમણે મને બોલાવ્યો તું કોનો દીકરો છે એ તો સમજ મિત્રો સંસ્કૃત શિક્ષકને ખૂબ જ દુઃખ થયું અને તેમણે ગાંધીજીને બોલાવ્યા અને કહ્યું કે તું કોનો દીકરો છે તે તો તું સમજ તારા ધર્મની ભાષા તું નહીં શીખે તને જે મુશ્કેલી હોય તે મને બતાવ હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે મિત્રો રસના ઘૂંટડા પીવા તે પણ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે આનંદનો અનુભવ કરવો તારે એમ હારવું ન જોઈએ તું ફરી મારા વર્ગમાં બેસ હું શરમાયો શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા એટલે કે તે સમયે શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાત મિત્રો ગાંધીજી કહે છે કે આજે હું મારા કૃષ્ણશંકર શિક્ષકનો ખૂબ ઉપકાર માનું છું કે એમના કારણે હું સંસ્કૃત શીખ્યો જો કદાચ હું સંસ્કૃત ન શીખ્યો હોત તો આજે મારાથી આજે જે સંસ્કૃત શાસ્ત્રોમાં હું રસ લઈ શકું છું એટલે કે મને જે ગમે છે તે હું ન કરી શક્યો હોત મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો મિત્રો ગાંધીજી કહે છે કે મને તો આજે એટલો બધો પસ્તાવો થાય છે કે હું વધારે સંસ્કૃત શીખી શક્યો નહીં કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો ગાંધીજીને પાછળથી સમજાયું કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતનો સરસ અભ્યાસ કર્યા વિના રહેવું જોઈએ નહીં હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ ક્રમમાં સ્વભાષા ઉપરાંત સ્વ એટલે કે પોતાની ભાષા પોતાની ભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની મારફતે શીખવાનો અને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે મિત્રો એટલે ગાંધીજી કહેવા માગે છે કે આપણી રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજીને પણ સ્થાન આપવું જોઈએ એ બધી જ ભાષાઓમાં ખૂબ જ રસ રહેલો છે એટલે કે ખૂબ જ ગમે તેવી છે વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિ શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે મિત્રો ગાંધીજી કહે છે કે જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને બીજી બધી જ ભાષાનું જ્ઞાન સુલભ એટલે કે સરળતાથી મળી રહે તેવું સહેલું થઈ પડે છે ખરું જોતા તો હિન્દી ગુજરાતી સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય તેમજ ફારસી ને અરબી એક ગણાય મિત્રો ગાંધીજી કહેવા માંગે છે કે ખરી રીતે જોઈએ તો હિન્દી ગુજરાતી સંસ્કૃત એ બધી એક ભાષા ગણી શકાય અને ફારસી અને અરબી પણ એક ગણાય મિત્રો અરબી અરબી એ અરબસ્તાનની ભાષા છે ફારસી જોકે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબુને લગતી છે મિત્રો હિબુ હિબુ એ યહૂદી પ્રજાની પ્રાચીન ભાષા છે છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે મિત્રો ખેડાયેલી એટલે કે કેળવાયેલી વિકાસ પામેલી છે અને નિકટ એટલે નજીકનો સંબંધ છે ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી કેમકે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી હિન્દી બંગાળી મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજી કહેવા માગે છે કે ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે તેવી જ રીતે ઊંચા પ્રકારનું ગુજરાતી હિન્દી બંગાળી અને મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું પણ આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી આ ગદ્યનો અંશ લેવામાં આવેલ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવી છે ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજીનું માનવું હતું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે માટે બાળપણથી જ યોગ્ય કેળવણી દ્વારા શિક્ષણ લેવું જોઈએ અને ચિત્રકળા શીખવી જોઈએ ચિત્રકળા શીખવાથી બાળક સારા ચિત્રો દોરતા શીખે છે અને સારા અક્ષર કાઢતા પણ શીખી શકે છે વિદ્યાર્થી મિત્રો ગાંધીજી એક કહેવત પણ કહે છે કે પાકા ઘડી કાઠા ન ચડે એટલે કે જે કામ કરવાનું હોય એ યોગ્ય સમયે ન કરતા સમય વીતી ગયા પછી કરવામાં આવે તો એ પ્રયત્ન વ્યર્થ નીવડે છે વિદ્યાર્થી મિત્રો માટે જ યોગ્ય સમયે યોગ્ય વસ્તુ કરવી જ જોઈએ ગાંધીજીનો મુખ્ય હેતુ પણ આ ગદ્ય દ્વારા તમને આ જ છે કે તમારે યોગ્ય ઉંમરે યોગ્ય કાર્યો કરવા જ જોઈએ વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ ગદ્યની સમજૂતી સારી રીતે પ્રાપ્ત થઈ હશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો